ચોમાસા દરમિયાન સુરત શહેરના જર્જરિત રસ્તાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવા મનપાને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસનો આરોપ છે કે ચોમાસાના કારણે સુરત શહેરના રસ્તાઓ જર્જરિત થઈ ગયા છે। રસ્તા ખરાબ થતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલીને અગવડતા પડી રહી છે। ભાજપ શાસનના રસ્તાના ઇજાદારોના બે ફાર્મ બન્યા છે। કોઈ પણ રસ્તા બનાવ સંદર્ભે ટેન્ડરોની શરતોનું જે રીતે પાલન થવું જોઈએ તે રીતે ઇજાદારો દ્વારા ભાજપ શાસકોની મિલીભગત અમલ કરવામાં આવતો નથી। તેથી વરસાદ રસ્તાઓ તૂટી પડ જવાથી જર્જરિત થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા કે પરિસ્થિતિ ઉદભવી રહી છે। કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે સુરત શહેરની પ્રજા પાસેથી ખોબે ખોબે મત લઈને સત્તા પર આરૂઢ થયા બાદ ભાજપ શાસકોને લોકોની સમસ્યા બાબતે આ ખાડાકાન કરી રહી લોકો અને સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે। દરેક ઝોનના ચોમાસાને કારણે જ્યાં રસ્તાઓ તૂટી ગયા છે અથવા સદંતર જર્જરિત થઈ ગયા છે, રસ્તાઓ તાકીદ યુદ્ધના કારણે શહેરની પ્રજાના હિતમાં રિપેર કરવામાં આવે છે। આ ઉપરાંત જ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કાયમી ધોરણે પાણી ભરવાની સમસ્યા રહે છે। ત્યાં પણ કાયમી ધોરણે પાણીનો નિકાલ કરવા પણ કોંગ્રેસ રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 300 બાપા સીતારામ પૂણા ખાતેની જે ઘટના બની છે, નાના બાળકો સાથે છેલ્લા 2 વર્ષથી ઘટના બની રહી છે। આચાર્ય દ્વારા જે છેડછાડ કરવામાં આવી, જે અનૈતિક કામો કરવામાં આવ્યા, એના જે વિડીયો ઉતારવામાં આવ્યા, નાના બાળકોને વિદ્યાર્થીઓ નિવસ્ત્ર કરવામાં આવ્યા, એવા વિડીયો બહાર પડવા, એટલે એવું લાગે છે કે ભાજપ શાસનમાં શિક્ષણ સમિતિએ એ અનૈતિક ધામ બની ગયું છે। અનૈતિક ધામનો અડ્ડો ભાજપ શાસકોએ બનાવી દીધો છે। ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન હોય કે શાસનાધિકારી વિમલ દેસાઈ હોય, સીધી સંડોવણી એમની હોય એવી અમને શંકા છે। એમની સામે પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે। કમિશનરને અમે રજૂઆત કરી કે માત્ર ને માત્ર આચાર્યને સસ્પેન્ડ કરવાથી કે પોલીસ કેસ કરવાથી આ ભીલું સંકળાઈ જવાનું નથી, પણ કઈ કઈ સ્કૂલોમાં આવા ધંધાઓ ચાલી રહ્યા છે એની પણ તપાસ કરવી જરૂરી છે એવી અમે માગણી કરી। રોડ રસ્તા બાબતમાં પહેલાં તો હું તમને કહું કે આજે 14મી જૂને શાળા સમિતિનું સત્ર સ્કૂલનું શરૂ થઈ ગયું નથી। બાળકોને બૂટ આપવામાં આવ્યા નથી, મોજા આપવામાં આવ્યા નથી, ગણવેશ આપવામાં આવ્યા, પ્રવેશોત્સવ નામને કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે। આજે પ્રવેશોત્સવની કીટ પણ આપવામાં આવતી નથી, એટલે કરોડો રૂપિયા બજેટમાં એમને પડી રહ્યા છે। શહેરમાં પડેલા ખાડા માટે ભાજપ શાસકો અને સંસ્થાના ઇજાદારોની મિલીભગત જવાબદાર છે। એમાં બિલકુલ કટકી કૌભાંડ ચાલે છે એવો મારો સીધો આક્ષેપ છે। એક જ ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જાય, આજે શહેરની હાલતો તમે જોઈ શકો છો। આ શહેરના લોકોના મત ખોબે ખોબે ભરીને લીધા પછી શહેરની પ્રજા સાથે આ ભાજપ શાસકો વિશ્વાસઘાત કરી રહ્યા છે એવો મારો સીધો આક્ષેપ છે।